અમદાવાદ જિલ્લાના વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં સંડવાયેલા રીઢા ગુનેગારને સુરત એસઓજી અને વિરમગામ પોલીસ સ્ટેશને પાંડેસરા ખાતેથી ઝડપી પાડ્યો હતો. ગુજરાત કંટ્રોલ ધ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ નેટ હેઠળ અમદાવાદ જિલ્લાના વિરમગામ ટાઉન પોલીસ મથકે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં સંડવાયેલા આરોપીને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ અને હેડ કોન્સ્ટેબલ જગદીશ શાંતિભાઈને મળેલી બાતમીના આધારે ગુજસીટોકના ગુનામાં ફરાર મોહસિન ઉર્ફે બાટલો આબિદ શેખને પાંડેસરામાંથી ઝડપી પાડવામાં આવ્યું હતું. મોહસિન ઉર્ફે બાટલા વિરુદ્ધ વિરમગામ સહિતના પોલીસ સ્ટેશનમાં મળી કુલ 40 જેટલા ગુના નોંધાયા છે. ગુજસીટોકમાં પણ તેની સંડોવણી હોય વિરમગામ પોલીસે સુરત આવી એસજીની મદદથી મોહસિનને ઝડપી પાડ્યો હતો. રીઢા ગુનેગાર મોહસિનનો કબજો વિરમગામ પોલીસને સોંપવામાં આવ્યો છે.